જામનગરમાં પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇન્વેસ્ટ ઇન વુમન એક્સેલરેટ પ્રોગ્રેસ થીમ આધારિત કાર્યક્રમનું ઓસવાળ સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી મોડુભાઈ બેરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં મહિલાઓએ વિકાસની હરણફાળ ભરી હોવાની વાત કહી હતી. સાંસદ પૂનમબેન માડમે પણ વડાપ્રધાનના મહિલાઓ પ્રત્યેના વિચારોને વંદનીય ગણાવ્યા હતા. મંચસ્થ મહેમાનોના હસ્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના પ્રમાણપત્રો વગેરે એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ મહિલા પોલીસ દળ અને વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે અહીંયા એકત્રિત થયા છે. અલગ અલગ બહેનો માટેની જે યોજના છે એનો લાભ, જે તેજસ્વી દીકરીઓ છે એનું સન્માન, અને કોઈપણ ક્ષેત્રમાં જેની અલગ અલગ કામ કર્યું છે એવા બધાના અહીં સન્માનનો કાર્યક્રમ, અને જે કંઈ સરકારની યોજનાઓ છે એ યોજનાનો લાભ આપવા માટે પણ પ્રસંગ આજનો આ કાર્યક્રમ છે. નમસ્તે, જય ગો માતા. ભારત સરકારના સપોર્ટથી સરિતા ગીર સંવર્ધન કેન્દ્ર એક નવું સોપાન સર કરવા જાય છે, બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મ, જે ઇન્ડિયાનું પ્રથમ બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે. તારીખ 9:04 શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની હાજરીમાં બ્રીડ મલ્ટિપ્લિકેશનનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ અમે. તેમાં અતિથિ વિશેષ તરીકે મોડુભાઈ બેરા, પૂનમબેન માડમ, મેયર જામનગરના વિનોદભાઈ ખીમસુરિયા, રીવાબેન જાડેજા, દિવ્યેશભાઈ અકબરી અને શ્રીજી શ્રીપિંગ ગ્રુપના ડાયરેક્ટર મિતેશભાઈ લાલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટ એક સરકારનું નવું એક છે કે આપણી જે દેશી નસલની ગાયો છે જે ધીરે ધીરે ઓછી થતી જાય છે એના સંવર્ધન માટે, અને હાઈ દૂધની લેવલ વધારે હોય, દૂધ જેનું પ્રોડક્શન વધારે થતું હોય, IVF અને સેક્સ સિમેન્સની નવી જે ટેકનોલોજી છે એ મારફત વધારે પડતી આપણી જે દેશી ગાયું છે એનું દૂધની કેપેસિટી વધે અને એનું બ્રીડિંગ વધે, જેથી કરીને દૂધ દહીં છાશ સમાજને વધારે પ્રોવાઈડ થાય. આ અભિષયથી સરકારનો આ પ્રોજેક્ટ છે જે 2 વર્ષ પહેલાં સરકારે લોન્ચ કર્યો છે, અને આ પ્રોજેક્ટની બનાવવાની લિમિટ હોય છે 18 મહિનાથી 24 મહિના. આપણે એ પ્રોજેક્ટ ચાલુ કરીને 6 મહિનાની અંદર કર્યો, પૂરો પૂર્ણ કર્યો છે. આપણે 24 અવર્સ કામ કર્યું, 24 કલાક આપણું કામ ચાલતું, અને આપ સૌના આશીર્વાદથી આપ સૌ સાથે મળીને ઓપનિંગમાં હાજર રહ્યો, અને ઓપનિંગ બાદ આપણે પ્રસાદી પણ રાખેલી છે અહીંયા. જય ગો માતા. આ સંવર્ધન કેન્દ્ર જે કેટલા એકરમાં ફેલાયેલું છે? 5 એકરમાં સંવર્ધન કેન્દ્ર છે અમારું. આમાં સરકાર દ્વારા તમને શું શું મદદ કરવામાં આવી છે? ભારત સરકાર દ્વારા અમને 2 કરોડ રૂપિયાની સબસિડી પાસ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ માટે. કેટલી ગાયો છે અત્યારે? 200+ મોટી ગાય છે અને 50 જેવી વાછડીઓ છે એમાં. અચ્છા, આ લેન્ડ છે એ સરકારે એક્વાયર કરાવી છે? ના, લેન્ડ અમે પરચેસ કરેલી છે. સરકારે 2 થી 3 મહિને ઓડિટ આવે છે, એ લોકોની ટીમ આવે ચેક કરે, એના ડૉક્ટર્સ, એની એન્જિનિયર ટીમ બધી આવીને CA પાસે પણ આખું, એનું CA રિપોર્ટ પણ એનું દર 3 મહિને એ લોકો મગાવે છે કે જે પ્રોજેક્ટમાં ખર્ચ થયો છે એ બરાબર થયો છે. બેંક ડિટેલ ટોટલ અમારે દેવાની હોય છે. આ ગૌ સંવર્ધન કેન્દ્રમાં શું શું સુવિધાઓ છે ગાયો માટે અને લોકો માટે? આપણે આજે શેડ બનાવ્યા છે ને, એ શેડની અંદર એવી રીતના પતરું યુઝ કરવામાં આવ્યું છે કે ઇન્સ્યુલેટ પતરું છે કે જે 9 ડિગ્રી ટેમ્પરેચર ઉપર કરતાં નીચે ડાઉન રહીએ. પછી આપણે બધું આખું સ્ટ્રક્ચર છે એ ગેલ્વેનાઇઝથી ડિઝાઇન કર્યું છે, એટલે વાવાઝોડું આવે તો એની મજબૂતાઈ ઓછી ન થાય અને વાંધો ન આવે. પ્લસ આ ગૌશાળાની અંદર મોસ્કીટો અને બી કિલર એટલે માખી માટેનું જે નુકસાનકારક છે ગાયુંને એના માટેના મશીનો લગાવેલા છે. પછી ગાયોને સુખ સુવિધા મળે એ માટે ખુલ્લું વાતાવરણ મળે માટે પાણી એને ઓટોમેટિક મળી જાય, અને ગાય ખુલ્લી રહે છે, એની ઈચ્છા થાય ત્યારે એ ખાવા જાય, ઈચ્છા થાય ત્યારે તડકામાં બેસી શકે, અથવા ઈચ્છા થાય તો એ છાયામાં બેસી જાય.
અને અમારે એક બીજો પણ એવી ઈચ્છા હતી કે નેચરલ જે વાતાવરણ હોય ને ગાયોનું જે ગમે એવા વાતાવરણમાં ગૌશાળા બનાવીએ, એટલે અમે આ પહાડ વચ્ચેની જગ્યા પસંદ કરી કે જે એને ખરેખર આ બહુ હોવા ગમે છે એને મળી જાય. ગાયોને તમે ખોરાકમાં શું શું આપો છો? ગાયોનો ખોરાક છે એવી રીતના સેટ કરે છે કે ત્રણ ઋતુ પ્રમાણે અમે અલગ અલગ ડિઝાઇન રાખી છે. શિયાળો હોય તો એને ઠંડી ન લાગે એટલા માટે એનું પેટ ગરમ રાખવાનું હોય, તો શિયાળામાં વધારે પડતું સૂકોચારો, અને સૂકોચારો પણ વધારે સાંજે દેવાનો, હર લીલો ચારો દેવાનો હોય તો સવારનો, એટલે એક નાની નાની વસ્તુનું અમે થોડુંક ધ્યાન રાખીએ છીએ. ઉનાળો આવે તો ઉનાળામાં લીલો ચારો થોડોક વધારે દેવાનો હોય, સૂકા ચારામાં માંડવીનો ભૂકો દે તો એને ગરમ વધારે લાગે એટલે ઉનાળામાં નહીં દેવાનો. પછી ચોમાસાની સિઝન હોય તો ચોમાસામાં જ્યારે વરસાદ હોય ત્યારે એને ઠંડી જેવું હોય ત્યારે આપણે માંડવીનો પાલો દેવાનો, પણ જ્યારે ઉકળાટ હોય અને વાતાવરણ વરસાદ ન હોય તો વધારે લીલો ચારો દેવાનો. પછી મિનરલ મિક્સર, ગોળનું પાણી, સિંધાલું મીઠું, ગળો, સતાવરી અને ISI એપ્રુવલ અમે દાણ ખવડાવીએ છીએ ગાયને, અને એક એક વસ્તુ ઉપર છે ને બને ત્યાં સુધી અમે વૈદિક રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ. વૈદિક રીતે સાજા ન થાય તો જ અમે દવાનો મેડિસિનનો ઉપયોગ કરીએ છીએ. પશુ ડૉક્ટર અહીંયા મેડિકલી શું સુવિધાઓ છે ગાયો માટે? ટોટલ ઇમરજન્સી સુવિધા માટે અમે બધા ટ્રેન પણ થયેલા છે, એક ડૉક્ટરે પણ કરેલો છે, અને ઇમરજન્સી સુવિધા માટે બધી મેડિસિન અને ટોટલ એની ટ્રેથી લઈને બધી વ્યવસ્થા અહીંયા ગૌશાળામાં જ રાખેલી છે. આ સંવર્ધન કેન્દ્રમાં કેટલા માણસોનો સ્ટાફ છે? અમારે પરમનન્ટ સ્ટાફ છે ને અત્યારે 16 જણાનો છે, અને બાકી 10 છે ને જરૂરિયાત પ્રમાણે 8-10 જણા આવતા હોય જતા હોય, 16 છે અમારો પરમનન્ટ સ્ટાફ છે. કે જેમાં મિલ્ક સપ્લાય અમારી આવી ગઈ સિટીમાં, અમે ગ્લાસની બોટલમાં દૂધ પેક કરીને સિટીમાં પ્રોવાઈડ કરીએ. જામનગર, ન્યારા ટાઉનશીપ, રિલાયન્સ ટાઉનશીપ એમાં અમારું દૂધ અત્યારે સપ્લાય ચાલુ છે, અને અમારું ઘી છે એ ઓલ ઓવર ઇન્ડિયા અમે અત્યારે મોકલીએ છીએ. ટૂંક સમયની અંદર જ અમારું અલગ અલગ કન્ટ્રીમાં અમે એક્સપોર્ટમાં ઘણી બધી ગાયની પ્રોડક્ટ લઈને આવીએ છીએ, કે અલગ અલગ કન્ટ્રીમાં અમે એક્સપોર્ટમાં પણ આવીએ છીએ. આજે ખાતર, ગાયું છાણિયું ખાતર થાય છે એનું શું કરો છો તમે? છાણિયું ખાતર છે એ ખેડૂત પણ લઈ જાય છે, અને વર્મી કમ્પોસ્ટ ખાતર પણ અમે બનાવીએ છીએ, અને ગાયનું ગૌમૂત્ર છે. હવે ઓર્ગેનિક ખેતીની એટલી બધી જાગૃતિ આવી છે કે ખેડૂત છે એ અમારી પાસે 8 રૂપિયા લેખે લીટર અહીંથી લઈ જાય છે, જે ઓર્ગેનિક ખેતી કરે છે છટકાવ કરવા માટે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.